પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પસંદગીને લઈ કોંગ્રેસમાં પણ ભડકો થયો છે. ટિકિટથી વંચિત જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મુકેશ ચૌહાણે પોતાના પદ પરથી રાજીનામું ધરી કોંગ્રેસના અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો. પાલનપુર નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીને લઈને ભારે અસંતોષ ફેલાયો છે. કોંગ્રેસના જિલ્લા મહામંત્રી મુકેશ ચૌહાણે પોતાની પત્ની માટે ટિકિટ માંગી હતી, જોકે તેઓને ટિકિટ ના મળતા નારાજ થયેલા મુકેશ ચૌહાણે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેઓએ કોંગ્રેસ સંગઠનમાં પોતે વર્ષોથી આપેલા યોગદાન બાદ પણ તેઓની સતત થયેલી અવગણનાથી વ્યથિત થઈ જિલ્લા મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. તેઓએ પોતાની અવગણના બદલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ કડવી અને પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ સામે ભારે બળાપોર ઠાલવ્યો હતો. અત્યારે નગરપાલિકાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી હતી. આજે છેલ્લો દિવસ હતો મેન્ડેટ આપવાનો. ત્યારે મેન્ડેટમાં મેં જોયું તો મને વોર્ડ નંબર 3માં અનામત બેઠક ઉપર મારી મહિલા સીટ ઉપર મારી પત્નીની મેં ટિકિટ માગી હતી. મેં પાર્ટીમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું, સેન્સ પણ આપ્યો હતો અને પ્રદેશ કક્ષાએ મેં મોવડી મંડળને પણ રજૂઆત કરી હતી. ત્યારે પાર્ટીએ પણ મને આશ્વાસન આપ્યું હતું કે અધના કાર્યકર તરીકે મુકેશભાઈ તમારી સારી કામગીરી છે, તમારે નગરપાલિકાની ટિકિટ માગવાની ના હોય, પાર્ટીએ સામે ચાલીને આપવાની હોય. ત્યારે આવી પરિસ્થિતિમાં મને ટિકિટ આપી નથી અને મારી અવગણના કરી છે. મને દુઃખ એ વાતનું થાય છે કે આજે પાર્ટીના હું 35 વર્ષથી સનિષ્ઠ કાર્યકર તરીકે નિષ્ઠાથી મેં અત્યાર સુધીમાં 8 થી 10 હોદ્દા ઉપર મેં કામ કર્યું છે, પાર્ટીને મેં ખૂબ દિલથી કામ કર્યું છે. ત્યારે આજે બની બેઠેલા હું તો એવા શબ્દોમાં બોલું છું કે આજે દિનેશભાઈ ગઢવીનો બાયોડેટા શું, એ માત્ર બીકે ગઢવીના પુત્ર હોવાના નાતે આજે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બન્યા છે. આજે ધારાસભ્ય એ હું જાહેરમાં કહું છું કે આજે ભાજપના ટેકાથી જાહેરાત એ ધારાસભ્ય થયા છે. એમની આજે ગ્રાન્ટો ક્યાં આપી છે? અત્યાર સુધી ભાજપને જ ગ્રાન્ટો આપેલી છે. એવા ધારાસભ્ય જે એમના બાપા પૂર્વ મંત્રીશ્રી હોવાના નાતે એ ધારાસભ્ય બની ગયા. આજે મુકેશ ચૌહાણ એક માત્ર અદનો કાર્યકર છે, આજે એને કોઈ આંગળી પકડનાર નથી. ત્યારે આવા સાચા કાર્યકરની અવગણના કરવામાં આવે છે. તમારા જી અજુરિયાને તમે માત્ર ખુશામતખોરોને માત્ર ટિકિટોની લાણી કરીને કોંગ્રેસને કઈ દિશા તરફ લઈ જવા માગો છો? ત્યારે મારે આજે આ મીડિયા સમક્ષથી મારે કોંગ્રેસના આગેવાનોને કહેવું છે કે તમે કોંગ્રેસ કઈ રીતે ચલાવવા માગો છો અને આજે મારે એ પૂછવું છે કે તમે કોંગ્રેસને અત્યારે મારા જેવા કાર્યકરોનો ભોગ લેવાથી શું તમે પાર્ટીને કઈ દિશા તરફ લઈ જવા માગો છો? ત્યારે હું આજે પાર્ટીના હોદ્દા પરથી રાજીનામું આપું છું. કાલે પાર્ટી મને જો સંતોષકારક જવાબ નહીં આપે તો હું પાર્ટી પણ છોડવાની મારી તૈયારી છે. કોંગ્રેસની નીતિરીતિથી નારાજ મુકેશ ચૌહાણે ધારાસભ્ય મહેશ પટેલ અને જિલ્લા પ્રમુખ દિનેશ કડવી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેઓએ કોંગ્રેસના હોદ્દા પરથી રાજીનામું આપી પક્ષના અદના કાર્યકર તરીકે કામ કરવાની જાહેરાત કરી હતી.